નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તમે મજામાં જ હશો, હું પણ મજામાં છું. તો સમર્પણ ટેકનો સ્કૂલ યુટ્યુબ ઓનલાઈન ચેનલમાં હું રોહિત વસાવા ફરીથી એકવાર આપનું સ્વાગત કરું છું. હમણાં સુધી આપણે કાવ્યનો અભ્યાસ કર્યો, તો થયું કે ચલો આજે એક સરસ મજાનો આવો જ એક પ્રવાસ નિબંધનો અભ્યાસ કરી લઈએ. હમણાં સુધી આપણે એક પાઠ ભણ્યા છે, કાવ્ય, ઘણા બધા કાવ્યો ભણ્યા છે, તો આજે આપણે આવો જ એક સરસ મજાનો પ્રવાસ નિબંધ જે છે એનો અભ્યાસ કરીશું. પાઠનું નામ છે અમરનાથની યાત્રાએ. વિદ્યાર્થી મિત્રો, પ્રવાસ નિબંધની વાત આવે એટલે પ્રાકૃતિક કુદરતી સૌંદર્ય જે છે એ આપણા માનસ પટલ પર ઉપસી આવતું હોય છે. તો અહીંયા અમરનાથના દર્શન કરવાની વાત કરી છે. લેખિકા છે વિનોદિની રમણલાલ નીલકંઠ. બે ત્રણ પ્રશ્નોત્તરી જે છે એની આપણે ચર્ચા પણ કરી લઈશું, જેમ કે અમરનાથની યાત્રાએ પાઠના લેખિકાનું નામ જણાવો. લેખિકા છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. ઘણીવાર કદાચ પરીક્ષક જે છે, પેપર કાઢનારાઓ જે છે એ લેખક પણ લખી દેતા હોય છે, સમજાય છે ને? ધોરણ 12 માર્ચની જે એટલે કે જે તે બોર્ડનું પેપર આવતું હોય છે એમાં, અને હવે બોર્ડનું પેપર હોય ત્યાં આપણે કોઈ પણ આર્ગ્યુમેન્ટ કરવા ઊભા થવાના નથી કે અહીંયા લેખક નો આવે, લેખિકા આવે, સમજાય છે ને? તો એ સમયે આપણે આપણી જાતને સમજાવીને જવાબ લખવાનો હોય છે, સમજાય છે? એટલે આપણે યાદ રાખવાનું છે કે અમરનાથની યાત્રાએ પાઠના લેખિકા છે વિનોદિની રમણલાલ નીલકંઠ. આ પાઠનો સાહિત્ય પ્રકારની વાત કરીશું આપણે, સમજાય છે ને? ઓકે, તો કે પ્રવાસ નિબંધ છે, યાત્રા છે એટલે ચોક્કસપણે ખબર જ પડી જાય, યાદ રાખવું હોય આપણે, સમજાય છે? જેમ કે યાત્રા તો કે પ્રવાસ કહેવાય, તો કે પ્રવાસ નિબંધ, સમજાય છે ને? ચલો આપણે આ લેખિકા જે છે એમનો ટૂંકમાં પરિચય પણ મેળવી લઈશું. વિનોદિની રમણલાલ નીલકંઠનો જન્મ 9/2/1907 અને મૃત્યુ 29/9/1987 રોજ થયો હતો. ગુજરાતી નિબંધ, નવલિકા, નવલકથા તેમજ બાળ સાહિત્યના અગ્રણી લેખિકા એવા વિનોદિની નીલકંઠનો જન્મ ગુજરાતના અમદાવાદમાં થયો હતો. પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ કેળવણી તેમણે અમદાવાદમાં પ્રાપ્ત કરી હતી. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયો સાથે MA ની ડિગ્રી મેળવી, માસ્ટર ઓફ આર્ટ્સ જેને કહી શકાય. સામાજિક શૈક્ષણિક સંસ્થાઓમાં ઉમદા સેવા આપી. રસદ્વાર એ રસાળ શૈલીનો નિબંધ સંગ્રહ તેમજ RCની ભીતર કારપાસી અને બીજી વાતો, દિલ દરિયાઓના મોતી, અંગુલીનો સ્પર્શ વાર્તા સંગ્રહો પ્રાપ્ત થાય છે. શિશુરંજના, મહેંદીની મંજરી, બાળકોની દુનિયામાં ડોકિયું તથા સફરચંદ બાળ સાહિત્યના નોંધપાત્ર પુસ્તકો છે. રાજ્ય સરકારના પારિતોષિક એમને પ્રાપ્ત થયા છે, સમજાય છે? તો આ પ્રસ્તાવના જે છે એટલે કે લેખિકાનો ટૂંકમાં પરિચય આપેલો છે. તો આપણે એનો પણ અભ્યાસ કરતા એ પણ સમજી લઈશું કે આ લેખિકા જે છે એના હેતુલક્ષી પ્રશ્નો કેવા પૂછાઈ શકે, સમજાય છે ને? કોમન પ્રશ્નો જે છે એની તો આપણે વાત કરીશું, જેમ કે અમરનાથની યાત્રાએ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. મેં 2-3 વાર અગાઉ પણ કહી દીધું, પાઠનું નામ આવશે અમરનાથની યાત્રા. યાત્રા એટલે શું થાય? તો કે પ્રવાસ નિબંધ, સમજાય છે ને? ઓકે, તો કે આપણને કોઈક યાત્રા પર શું કહેવાય છે ગયા છે, તો પ્રવાસ વિશે નિબંધ લખવા માટેની વાત કરી છે. ઓકે, અમરનાથની યાત્રાએ પાઠના લેખિકાનું નામ જણાવો, તો કે વિનોદિની નીલકંઠ. આવું આપણે લખી શકીએ, ટૂંકમાં પણ લખી શકતા હોઈએ છીએ. ત્યાર પછીની વાત કરીશું, ઓકે, કે રસદ્વાર એ કોના રસાળ શૈલીનો નિબંધ સંગ્રહ છે. આમાં એક આપણી આવી ગયું છે રસદ્વાર,
એ કોનો, સમજાય છે? અથવા તો આવું પણ પૂછાય છે, વિનોદિની નીલકંઠનો, બરાબર છે, કોઈ પણ બે નિબંધ સંગ્રહ લખો. તો આપણે આમાં આપેલા છે, જેમ કે રસદ્વાર, સમજાય છે, પછી કારપાસ્યને બીજી વાર્તાઓ, ઓકે, આ બધા વાર્તા સંગ્રહો પણ છે. આવી રીતે આપણે લખી શકતા હોઈએ છીએ. ઓકે, વિનોદિની નીલકંઠના બે વાર્તા સંગ્રહના નામ આપો. અહીંયા વાર્તા સંગ્રહો જે છે ને એ ઘણા બધા આપેલા છે. જો કયા કયા છે, તો કે આરસીની ભીતર, કારપાસી અને બીજી વાતો, દિલ દરિયાના મોતી, અંગુલીનો સ્પર્શ, વાર્તા સંગ્રહો પ્રાપ્ત થયા છે. આવું આપેલા છે, તો ચાર આપેલા છે. ચારમાંથી આપણે કોઈ પણ બે લખી શકતા હોઈએ છીએ. ઓકે, તો આ વાત કરી છે એમના લેખિકા જે છે એ લેખિકાનો જન્મ, સમજે છે, એમનું સાહિત્ય સર્જન, અને એમણે કેવા નિબંધ સંગ્રહો અને કેવા વાર્તા સંગ્રહો આપેલા છે એની ચર્ચા કરી. ત્યાર પછી આપણે આ પાઠ જે છે પાઠનો ટૂંકમાં પરિચય મેળવીશું. ઓકે, આ નિબંધમાં પ્રવાસ દરમિયાન થયેલા અનુભવો લેખિકા વર્ણવે છે. એટલે કે અમરનાથની યાત્રાએ લેખિકા એમના પતિ, એમની પુત્રી અને એમના પુત્ર જે છે બે, બરાબર છે, એમની સાથે લેખિકા જે છે એ પ્રવાસ ખેડે છે, સમજે છે, અમરનાથની યાત્રાએ જવા નીકળે છે, એનો જ અનુભવનું વર્ણન કરે છે. ચંદનવાડી શબ્દમાં ગુજરાતીઓને તથા લેખિકાને પણ પોતાપણું, ઓકે, એટલે કે સ્વજન જેવું હોય તેવો અહેસાસની વાત કરેલી છે. સમજાય છે ને કે ઘરના જેવો કોઈ ગાઢ સંબંધ હોય ને એવી વાત કરી છે. ઘોડેસવારી કરી પહેલગાંવથી ચંદનવાડીએ જતા જતા પ્રકૃતિની પ્રતિક્ષણ બદલાતી કુદરતી શોભા, તેમાંથી થતો સંગીતનો આભાસ માણે છે. શેષ નદીના બદલાતા વિવિધ સ્વરૂપોનું સૌંદર્ય વરસાદમાં પલળીને પણ માણે છે. કુદરતના ન્યારા ન્યારા રૂપ જોઈને, કંઈક અલગ જ પ્રકારના રૂપ જોઈને પાછા પહેલગાંવ આવી પલંગમાં સુવાનું સુખદ લાગે છે, એ વાતને અંતે જીવનના ચિંતન સાથે સાંકળી આપી છે. તો લેખિકા આખો પાઠ જે છે એ પાઠમાં લેખિકાએ કોનું વર્ણન કરેલું છે, તો કે અમરનાથની યાત્રાએ એ લોકો નીકળે છે, સમજે છે. તો એનો જે સુખદ અનુભવ જે છે, એટલે કે લેખિકાને જે પણ અનુભવ થયા છે એનું માત્ર વર્ણન કરવામાં આવેલું છે. તો આ લેખિકાનું વર્ણન જે છે એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ પાઠ જે છે અમરનાથની યાત્રાએ આ પાઠનો અભ્યાસ કરીશું, સમજાય છે ને, પાઠ આમ જોવા જઈશું. તો એટલો ટૂંકો પણ ન કહી શકાય, એટલો લાંબો પણ ન કહી શકાય, મીડિયમ કક્ષાનો પાઠ છે. આપણે એને બે ત્રણ ભાગમાં ડિવાઈડ કરી સરળ અને સહજતાથી સમજવાનો વધુમાં વધુ પ્રયાસ કરીશું. ઓકે, તો વાત કરીશું આપણે, ચલો, આપણા આ અમરનાથની યાત્રાએ પાઠ જે છે એની, સમજાય છે ને. કાશ્મીરમાં પહલગાંવથી અમરનાથની યાત્રાએ જતા સૌથી પહેલો પડાવ ચંદનવાડી આગળ કરવો પડે. વાત કરી છે વિદ્યાર્થી મિત્રો, જોજો, કે કાશ્મીરમાં પહલગાંવથી અમરનાથની યાત્રાએ જતા સૌથી પહેલા પડાવ જે છે ને, પડાવ એટલે કે મુકામ, કદાચ સમાનાર્થી શબ્દ પૂછાય, અંડરલાઈન કરતા રહેજો, ચંદનવાડી આગળ કરવો પડે, સમજાય છે. ઓકે, કાશ્મીરમાં પહલગામથી પહેલા અમરનાથની યાત્રાએ જતા પહેલા ચંદનવાડી જે છે ત્યાં સૌ પ્રથમ તો મુકામ, પડાવ એટલે મુકામ, તો કે મુકામ કરવો પડે, વિશ્રામ કરવો પડે. અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે, કારણ કે જોજો, મસ્ત ઇમ્પોર્ટન્સ વર્ડ થઈ પડે છે વિદ્યાર્થી મિત્રો, સમજાય છે ને, કે અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે, એટલે જવા માટે કયા સમયમાં સરળ પડે છે. તો આપણે જવાબ લખી શકીએ, અષાઢ કે શ્રાવણ માસમાં અમરનાથની યાત્રાએ જવામાં સરળ પડે છે, સમજે છે ને. તો અષાઢ કે શ્રાવણ આ આપણા વિક્રમ સંવતનો જે મહિનાઓ જે છે, સમજે છે, હિન્દુ મહિનાઓ જે છે ને એની વાત કરવામાં આવે છે, અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે નહીં પણ ગુજરાતી કેલેન્ડર પ્રમાણેની વાત કરી છે. વિક્રમ સંવતના જ્યાં 12 માસ છે, સમજે છે ને, જેમ કે કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, સમજે છે, તો કે જેઠ પછી અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. તો કે આસો માસ એ, સમજે છે, આસો માસ એ વિક્રમ સંવતનો છેલ્લો હિન્દુ મહિનો કહેવાય છે, અને અત્યારે હાલ પણ
આસો માસ ચાલી રહ્યો છે, અધિક આસો માસ, સમજાય છે ને? આપણે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ એવી રીતે ગણતા હોય છે, સમજાય છે? પણ અહીંયા અષાઢ કે શ્રાવણ માસ એટલે આ ગુજરાતી કેલેન્ડર પ્રમાણે, એટલે કે વિક્રમ સંવતના કેલેન્ડર પ્રમાણે આ માસની ગણતરી કરવામાં આવેલી છે. અષાઢ કે શ્રાવણ માસ શા માટે એની પણ વાત કરી છે, કારણ કે ત્યાં સુધી બરફના ડુંગરાઓ ઓળંગી શકાતા નથી, ઓળંગી શકાતા નથી. ડુંગરા જે છે ને આપણે ઓળંગવા હોય, કારણ કે અમરનાથની યાત્રા એટલી બધી સરળ નથી, સમજાય છે? બરફીલો શું કહે છે, આખો પ્રદેશ હોય છે, તો એ ડુંગરો જે છે, બરફથી છવાયેલા ડુંગરો જે છે, એ જ ડુંગરો આ અષાઢ કે પછી શ્રાવણ માસમાં, સમજાય છે ને? અષાઢ માં વરસાદનું વાતાવરણ હોય છે, શ્રાવણમાં પણ વરસાદનું વાતાવરણ હોય છે, તો એટલા માટે આ વરસાદ પડવાને કારણે આ બરફના ડુંગરો જે છે પીગળી જતા હોય છે, સમજાય છે? અને એને સરળતાથી આપણે ઓળંગી શકીએ, અને એટલા માટે અમરનાથની યાત્રા જવા માટેનો સમયગાળો જે છે એ અષાઢ કે શ્રાવણ માસ એકદમ અનુકૂળ થઈ રહેતો હોય છે, આવું લેખિકા વર્ણન કરે છે. લેખિકા આગળ કહે છે, અમે તો વૈશાખ મહિનામાં પહેલગામમાં હતા. જોજો, અગાઉથી જ જતું રહેવું પડતું હોય છે, કેમ કે ત્યાં આવી શું કહેવાય છે, ગાડી લઈને જઈ શકાય એવી પરિસ્થિતિ નથી, સમજાય છે? કદાચ ઘોડે સવારી કરીને જવાતું હોય, સમજાય છે? અથવા તો પેન્ડલ જઈ શકાતું હોય છે, એટલે કે ચાલીને જઈ શકાતું હોય છે. તો વાત કરે છે લેખિકા, શું કહે છે, અમે તો વૈશાખ મહિનામાં જ, સમજાય છે ને? વૈશાખ, ચૈત્ર, અષાઢ, બરાબર છે? તો વાત કરે છે, અમે તો વૈશાખ મહિનામાં જ, એટલે કે અષાઢ કે શ્રાવણ પહેલા જ, સમજાય છે ને? જેઠ પહેલા જે વૈશાખ માસ આવે ત્યારના જ અમે ત્યાં પહેલગામમાં હતા. અષાઢ કે શ્રાવણ તો શું, પણ અમે તો ઉતરતા જેઠ મહિના સુધી, ઉતરતો જેઠ મહિનો એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, તો કે આ જેઠ મહિનાના અંતિમ દિવસો, આખરી દિવસો, એટલે જેઠ માસ જે છે ને એ પૂર્ણ થવાને આરે હોય ત્યાં રોકાઈ શકીએ એમ નહોતું, તેથી ચંદનવાડી સુધી જઈ સંતોષ માન્યા વગર છૂટકો જ નહોતો. લેખિકા આગળ કહે છે કે નહીં મામા કરતા કહેણ મામા શું ખોટા, નહીં મામા કરતા, સમજે છે ને? આ કહેવત છે વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે શું કહેવાય છે, મામા ન હોય, જ્યારે મામા ન હોય ત્યારે કહેવાતા મામા શું કામના, એટલે કે કહેવાતા મામા જે છે ને એ સારા અંગે છે. નહીં મામા કરતા કહેણા મામા શું ખોટા, એટલે કે જ્યારે મામા ન હોય, સમજાય છે ને? તો કહેવાના મામા સારા અંગે છે, સમજાય છે? કાંઈ જ નથી એના કરતાં, કહેવા માટે તો પૂરતું છે ને. એ ન્યાયને અમે અનુસર્યા, કારણ કે ગુજરાતી કહેવત છે વિદ્યાર્થી મિત્રો, આપણા પરીક્ષામાં કહેવત પૂછાતી નથી, છતાં પણ આપણને આવડવી એટલી જ જરૂરી થઈ રહે છે. કાશ્મીર ગયેલા ગુજરાતી લોકો વેરીનાગ, સોનમર્ગ કે ટુલી એન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળોએ જોવા જવાનું આળસ કરે છે. વાત કરે છે, જોજો, કાશ્મીર ગયેલા લોકો જે છે એ, ગુજરાતી લોકો જે છે એ વેરીનાગ, સોનમર્ગ, ટુલિયન, આ શું કહેવાય છે, કાશ્મીરના એક સુંદર, આ બધા સુંદર વાત કરે છે, દ્રશ્યો છે, સમજાય છે ને? સમજાય છે? તો અહીંયા લેખિકા શું કહે છે કે કાશ્મીર ગયેલા લોકો જે છે એ, કાશ્મીર ગયેલા લોકો, ગુજરાતી લોકો, સમજાય છે ને? વેરીનાગ, આ વેરીનાગ એક મનોહર સ્થળ છે, સમજાય છે? એ વાત કરે છે જોવાલાયક સ્થળો છે. વેરીનાગ, સોનમર્ગ કે ટુલિયન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો, તો કે આ શું કહે છે, અત્યંત રમણીય સ્થળો છે. પરીક્ષામાં આપણને સવાલ પૂછાય કે કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવાલાયક છે, હવે સવાલ પૂછાય આપણને, તો આપણે ચોક્કસપણે લખી શકતા હોઈએ છીએ કે કાશ્મીરમાં વેરીનાગ, સોનમર્ગ કે ટુલિયન તળાવ જેવા શું કીધું છે, અત્યંત મનોહર સ્થળો જોવા લાયક છે. આ સવાલનો જવાબ છે. પણ ગુજરાતી લોકો જે છે ને ત્યાં જવાનું આળસ કરે છે, પણ દરેક ગુજરાતી ચંદનવાડી તો અચૂક જાય જ છે, અચૂક જાય છે, જેમ કે જો જ ઉપર ભાર મૂકવામાં આવેલો છે, હવે જ્યાં ભારવાચક હોય તો કે નહીં પાડે,
સમજાય છે ને? તો જો ગુજરાતી ચંદનવાડી તો અચૂક જાય છે જ, એટલે જાય જ છે એમ, સમજાય છે ને? તેનું કારણ શું હોઈ શકે? તેનો વિચાર કરતા મને લાગે છે કે તે સ્થળનું નામ ગુજરાતીઓને ઘણું ગર્વત ભર્યું લાગતું હશે. વાત કરી છે તો જો ઘણું ગર્વત ભર્યું લાગતું હશે. હવે ગર્વત ભર્યું શબ્દ વાપર્યો છે વિદ્યાર્થી મિત્રો, તો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો કે ઘરના જેવો ગાઢ સંબંધ ધરાવનારું, એને શું કહેવાય? ગર્વત ભર્યું. 2 માર્કના સવાલ પૂછાય છે બોર્ડની પરીક્ષામાં, શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો આપણે ચોક્કસપણે પાઠનો અભ્યાસ કરતા કરતા જેટલા પણ આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આવે છે એનો અભ્યાસ કરી લેવાનો હોય છે. તો આપણી પાસે બીજો પણ એક સવાલ થઈ ગયો કે કાશ્મીરમાં કયા કયા શું મનોહર સ્થળો જોવાલાયક છે. તો 3 સમજાય છે ને? મનોહર સ્થળો જોવાલાયક છે કયું કયું? તો પહેલું વેરીનાગ, બીજું સોનમાર્ગ અને ત્રીજું ટુલી એન તળાવ. સમજાય છે? આપણે યાદ રાખવાનું છે. ઓકે, બીજું કારણ શું આપી લખી કહે કે આપણા ગુજરાતી લોકો જે છે ચંદનવાડી જાય જ છે, સમજાય છે? એટલે કે અચૂક ચૂક્યા વિના, અચૂક ચૂક્યા વિના, સમજાય છે? એનું કારણ આપ્યું છે. શું કારણ આપે છે લેખિકા? કે લેખિકાને વિચાર કરતા એવું લાગે છે કે તે સ્થળનું નામ જે છે ને એ ગુજરાતીઓને ઘણું બધું ગર્વત ભર્યું લાગે છે, એટલે કે એને જાણે ગુજરાતી લોકોને જાણે ઘરના જેવો ગાઢ સંબંધ હોય ને એવું લેખિકાને લાગે છે. ઓકે, આગળ આપણે અભ્યાસ કરીએ. ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મે શાહી, આ બધા કાશ્મીરના સ્થળોના નામ છે વિદ્યાર્થી મિત્રો. તમને થતું હશે કે આ બધું શું છે, સમજે છે ને? ત્યાંના આ રમણીય મનોહર સ્થળોના નામ છે. ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મે શાહી, વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાના છે આપણે. એટલે જરા આને વારંવાર વાંચી લેજો. અને એવું કહેવાય છે કે આપણે કોઈ પણ વસ્તુને વારંવાર વાંચીએ ને તો આપણા એ મગજમાં શું કહેવાય છે, તો કે બેસી જતું હોય છે, ઠરી જતું હોય છે, ક્યારેય નીકળતું નથી. ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મે શાહી કે તખ્તે સુલેમાન, અગર અચબલ કે ગધીર બલ જેવા નામ પારકા પરાયા પણ ગુજરાતી લોકો બાળક, વૃદ્ધ, જુવાન, સ્ત્રી અને પુરુષોના ટોળે ટોળા ચંદનવાડી જવા માટે પહેલગામથી ઘોડા ઉપર ફલાંગ મારીને, કૂદકો મારીને, વિદ્યાર્થી મિત્રો ફલાંગ મારીને સવાર બને છે. એ વાત તો સાચી જ છે, સમજાય છે ને? કે આ લેખિકા શું કહે છે, ગુજરાતીઓને ચંદનવાડી શા માટે ગર્વત ભર્યું લાગે છે એનું કારણ આપે છે, સમજાય છે? અહીંયાથી આપણે એક સરસ મજાનો એક સવાલ બનાવ્યો વિદ્યાર્થી મિત્રો. ઓકે, 2 માર્કનો, સમજાય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ થઈ રહેશે વિદ્યાર્થી મિત્રો, જોજો અહીંયા પણ. અમરનાથ યાત્રામાં કયા કયા સુંદર સ્થળોનું દર્શન થાય છે? આપણે 3 સ્થળો તો જોયા, પણ એ સવાલ કેવો છે કે કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવા મળે છે. હવે કાશ્મીરથી અમરનાથ યાત્રા જવા માટે પહેલા ચંદનવાડીએ મુકામ કરવો પડે. તો વાત કરીએ છીએ અમરનાથ યાત્રામાં, સમજાય છે ને? તો અમરનાથ યાત્રામાં જતા જતા વચ્ચે આવી જશે, સમજાય છે? તો અમરનાથ યાત્રામાં વેરીનાગ, ત્યાર પછી સોનમર્ગ, ત્યાર પછી ટુલિયન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો જોવા જેવા હોય છે. આગળ વાત કરીશું આપણે. તો વાત કરે છે ઉપરાંત ચંદનવાડી, ત્યાર પછી ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મે શાહી કે તખ્તે સુલેમાન, અગર અચબલ કે ગધીર બલ જેવા શું કીધું છે, સુંદર સ્થળોનું દર્શન થાય છે. આ 2 માર્ક્સનો, આપણે 4 સવાલ વિદ્યાર્થી મિત્રો 2 જ પેરેગ્રાફમાં ભણી લીધા છે. તો આને પણ તમે ચોક્કસપણે યાદ કરી લેજો, ફરી ફરી એકવાર આપણે આ સ્થળોના નામ યાદ રાખીએ. કારણ કે વિદ્યાર્થી મિત્રો આમ સરસ મજાનું તમને બીજું બધું યાદ રહી જશે, પણ આ સ્થળોના નામ થોડા અટપટા છે, ક્યારેય આપણા મગજમાં, સમજાય છે, સાંભળવા કદાચ મળ્યા ન હોય, અને એટલા માટે આપણને યાદ રાખવાનું થોડુંક મુશ્કેલ થઈ રહે. એટલે આપણે આ
સ્થળોના નામને યાદ કેવી રીતે રાખી શકીએ? તો કે અમરનાથ યાત્રામાં કયા કયા સુંદર સ્થળોનું દર્શન થાય છે? તો પહેલા ત્રણ સ્થળ આપણે યાદ રાખવાના, વેરીનાગ, સોનમાર્ગ અને તુલિયન, આ તળાવ સમજાય છે. ત્યાર પછી ચંદનવાડી યાદ રાખવાનું છે, ઓકે. ત્યાર પછી ગુલમર્ગ, ત્યાર પછી ખિલમર્ગ, સમજાય છે. ચશ્મે શાહી કે તખ્તે સુલેમાન, અને ત્યાર પછી વાત કરી છે અગર અચબલ કે ગધીર બલ જેવા સુંદર સ્થળોના દર્શન થાય છે. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? એકવાર લખી પણ લેજો, જેનાથી આપણને યાદ કરવામાં એટલું જ સરળતા રહે. એટલે અહીંયા લેખિકા શું કહે છે? લેખિકા શું કહે છે સમજાય છે ને? તો કહે છે ચંદનવાડી જવા માટે પહેલગામથી ઘોડા ઉપર અમે ફલાંગ મારીને સવાર બને છે, એટલે કૂદકો મારીને એના પર ઘોડા ઉપર સવાર કરીએ છીએ. એ વાત તો સાચી જ છે. આગળ લેખિકા શું કહે છે? મારી રંજના બહુ નાની હોવાથી, મારી રંજના સ્વાભાવિક છે ને, લેખિકાની પુત્રી, પરીક્ષામાં કદાચ જ આવા હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાઈ શકે કે આપના પાઠ્યપુસ્તકમાં, બરાબર છે, ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાં સમજાય છે ને, અમરનાથની યાત્રાએ પાઠના લેખિકાની પુત્રીનું નામ જણાવો. સમજાય છે ને? આવું પૂછાય. આખા પાઠ્યપુસ્તકમાં એક જ નામ છે, રંજના ખાલી. ઓકે, તો આપણે નામ લખી શકીએ રંજના. તો રંજના બહુ નાની હોવાથી અને રસ્તે હજી ઘણો બરફ ખડકાયેલો અને કેટલેક સ્થળે માર્ગ જરા વિકટ હોવાનું, સમજાય છે ને, થોડીક અટપટું, જઈ ન શકાય એ પ્રકારનું, જરા વિકટ હોવાનું સાંભળ્યાથી એને ચંદનવાડી લઈ જવી નહોતી. તેથી અમારા બેમાંથી એકે તો પોતાની પાસે રહેવું જ પડે. અમારી બેમાંથી એકે એટલે કે શું વાત કરે છે? વિનોદિની રમણભાઈ, રમણલાલ નીલકંઠ જે છે, બરાબર છે, એની વાત કરવામાં આવેલી છે. તો એ પતિ પત્ની બેમાંથી એકે એમની દીકરી સાથે ચોક્કસપણે રહેવું પડે. થોડા દિવસ પહેલા કોલાહી ગ્લેસરિયા ગયા ત્યારે રંજનાને ખાતર માટે છેલ્લી મજલ જતી કરી હતી. વિદ્યાર્થી મિત્રો, શબ્દ આવ્યો છે મજલ, સમજાય છે ને? હવે મજલ એટલે એક દિવસનું જે અંતર કાપે ને એને મજલ કહી શકાય. એક દિવસનું મુસાફરી જેટલું અંતર જે છે ને એને મજલ કહી શકાય, સમજાય છે? તો આ લેખિકા વા શું વાત કરે છે કે થોડા દિવસ પહેલા અમે જ્યારે કોલાહી અને ગ્લેશિયર, આ સ્થળોના નામ છે વિદ્યાર્થી મિત્રો, તો અમે ગયા ત્યારે રંજનાને ખાતર કે રંજના માટે મેં, લેખિકાએ છેલ્લી મજલ જતી કરી હતી એમ કહે છે. છેલ્લી મજલ, મજલ એટલે શું કીધું છે? તો કે એક દિવસની મુસાફરી જેટલું અંતર, શબ્દ સમૂહ માટે એક શબ્દ અંડરલાઈન કરી લેજો, સમજાય છે? તેથી આ વખતે મારા પતિએ મને જઈ આવવાનો આગ્રહ કર્યો. બંને પુત્ર તો ચંદનવાડી જવા અધીરા બની રહેલા હતા. જોજો, લેખિકા સાથે એમની દીકરી પણ છે અને એમના બે દીકરા પણ છે, સમજાય છે ને? બે દીકરા પણ છે, આગળ આવશે એનું નામ, સમજાય છે? આપણે ભણીશું. ઓકે, તો એમના બે દીકરા જે છે ને, એક સુકુમાર છે અને બીજાનું નામ જગદીપ, ગડાવશે, સમજાય છે? આપણે ચોક્કસપણે એનો અભ્યાસ કરીશું, બાકી રાખીશું નહીં, પણ અત્યારે હું તમને કહી દઉં છું, સમજાય છે? લેખિકાની પુત્રીનું નામ શું? તો કે રંજના. એના બે દીકરાના નામ શું? તો કે સુકુમાર અને જગદીપ. ઓકે, તો વાત કરે છે લેખિકા શું કહે છે કે બંને પુત્રો તો ચંદનવાડી જવા અધીરા બનવું, ઓકે, એટલે કે તાલાવેલી થવી, સમજાય છે ને? આપણને અત્યારે કદાચ સમયગાળો એ પ્રકારનો છે, સમજાય છે? ઓકે, અને ક્યાંક કદાચ તમને કહેવામાં આવે, બરાબર છે, કે ચાલો આવતીકાલે બધા વિદ્યાર્થીઓ સ્કૂલે આવવાનું છે, તો તમે સ્કૂલે જવા માટે શું થતા હોય છે? અધીરા બનતા હોય છે, એટલે કે તાલાવેલી આવ થવી, રૂઢિ પ્રયોગ આ પણ આપણી પરીક્ષામાં પૂછાય છે.
આગલી સાંજે અમે ઘોડા પસંદ કરી લીધા. જોજો, ચાલીને જઈ શકાય એમ નથી, એ લોકોની પરિસ્થિતિ નથી, એટલે ઘોડે પર સવારી કરીને જવા માટે એમણે આગલા દિવસે ઘોડા પણ પસંદ કરી લીધા. સમજાય છે ને? અમે ત્રણે ઘોડે સવારીની આવડત વાળા વિદ્યાર્થી મિત્રો, આ શબ્દને છે અંડરલાઈન કરી લેજો પાઠ્યપુસ્તક હોય તો. અમે ત્રણે ઘોડે સવારીની આવડત વાળા હતા. આ પરીક્ષામાં તમને વિરુદ્ધાર્થી શબ્દ પૂછાતા હોય છે, પણ વિરુદ્ધાર્થી શબ્દ કેવી રીતે પૂછાય એની વાત કરીએ આપણે, તો વાક્યનો અર્થ બદલાય નહીં. સમજાય છે ને? અને વાક્ય આપણે શું કરવાનું છે, બરાબર છે, ફરીથી લખવાનું છે. તો હું તમને આ વાક્યનો અર્થ બદલાય નહીં તેવી રીતે વાક્ય સમજાવું છું. અમે ત્રણે ઘોડે સવારીની આવડત વાળા, આવડતનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? અણ આવડત અથવા બિન આવડત, બંને સાચું છે. આ શબ્દ, આ વિરુદ્ધાર્થી શબ્દ પરીક્ષામાં વારંવાર પૂછાય છે. અણ આવડત વાળા અને બિન આવડત વાળા સાચો જવાબ છે. જોજો, હતા પણ આપણે વિરુદ્ધાર્થી વાક્ય બનાવવાનું છે, તો હતાની જગ્યાએ ન હતા, તો વાક્ય કેવું બની જશે? વિરુદ્ધાર્થી વાક્ય બની જશે. સમજે છે? વાક્યનો અર્થ બદલાતો નથી. તો અહીંયા વાત કરીએ છે, લેખિકા કહી છે કે અમે ત્રણે ઘોડે સવારીની આવડત વાળા, તેથી સરસ પાણીદાર ઘોડા લઈ લીધા. પાણીદાર એટલે તેજસ્વી, સમજાય છે ને? તેજદાર, ખૂબ જ ઝડપથી દોડી શકે તેવા ઘોડા લેખિકાએ પસંદ કરી લીધા. હોટેલના વ્યવસ્થાપક એટલે વ્યવસ્થા કરનાર, જે સંચાલન કરનાર વ્યવસ્થાપક જે છે, સંચાલક જે છે, ને અમારા બપોરી ખાવાનું ભાથું શબ્દ વાપર્યો છે વિદ્યાર્થી મિત્રો. અમારા બપોરી ખાવાનું ભાથું, હવે શબ્દ જે છે સમજાય છે ને, ભાથું એ શબ્દ સમૂહ માટે એક શબ્દ, સમજાય છે? તો આપણે એની વાત કરીશું. ભાથું એટલે કે મુસાફરીમાં સાથે ખાવાનું લઈ જવામાં જે આવે ને, એને ભાથું કહી શકાય. સમજાય છે? અહીંયા શબ્દ એવો આપેલો છે, અહીંયા આપણે પ્રવાસ નિબંધ છે એટલે આપણે વાત તો એ પ્રકારની જ કરવાના ને. ભાથું બાંધી આપવા વર્દી આપી હતી, સમજાય છે? તો કે મુસાફરી દરમિયાન શું કર્યું, સાથે લઈ જવા માટે એ લોકોએ તૈયાર કરેલું ખાવાનું ડબ્બામાં કે ટિફિનમાં જે બાંધવું અથવા તો મૂકવું, એને ભાથું કહી શકાય. તો કે અમે હોટલના વ્યવસ્થાપક જે છે એને અમારા બપોરી ખાણુંનું ભાથું બાંધી આપવા માટે, બાંધી આપવું એટલે ટિફિનમાં તૈયાર કરી નાખવું, સમજાય છે ને, વર્દી આપી હતી એટલે અગાઉથી એમણે શું કીધું, આયોજન કર્યું, એટલે પૈસા એમણે વર્દી આપવું એટલે આપણે એને પહેલેથી બંધનમાં રાખી દેવા. પણ આવે પ્રસંગે ભૂખ વધારે લાગે અને હોટલવાળા હંમેશા ઓછું ખાવાનું બાંધી આપે છે, આ ફેક વસ્તુ છે, એકદમ વજવા જઈશું તો સત્ય માહિતી છે કે આપણે જ્યારે પ્રસંગ હોય, સમજાય છે, અને એમાં પણ પાછું પ્રવાસ હોય, તો પ્રવાસ વખતે ભૂખ વધારે લાગતી હોય અને તેવા સમયે પણ હોટલવાળા શું કરે, તો કે ખાવાનું ઓછું બાંધી આપે. લેખિકાના આવો અનુભવ હોવાથી શું કહે છે કે અમે સમી સાંજે પહેલગાંવના હલવાઈઓને, હલવાઈઓ એટલે મીઠાઈ બનાવનાર લોકો જે છે ને, એને હલવાઈ કહી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, હલવાઈ ના હું તમને બે સમાનાર્થી શબ્દ કહું, સમજાય છે ને? ઓકે, એક સુખડિયો અને બીજું શબ્દ કંદોઈ, લખવું હોય તો લખી લેજો, સમજાય છે ને? ઓકે, સુખડિયો અને કંદોઈ આ હલવાઈના બે સમાનાર્થી શબ્દો છે. આપણને પરીક્ષામાં બે જ સમાનાર્થી શબ્દો પૂછાય છે. હા, પણ સરળતા એ છે કે સામે ઓપ્શન આપેલા હોય છે અને એટલા માટે આપણે એને સરળતાથી લખી શકતા હોઈએ છીએ. તો લેખિકા શું કહે છે વિદ્યાર્થી મિત્રો, અમે આવો અનુભવ હોવાથી, અનુભવ એટલે કેવો, તો વાત કરે છે કે જ્યારે પ્રવાસમાં જઈએ ત્યારે ભૂખ વધુ લાગે અને આપણે હોટલવાળાને જ્યારે પહેલેથી વર્દી આપી હોય ને, ત્યારે હોટલવાળા ખાવાનું ઓછું બાંધી આપે, અને એટલા માટે લેખિકા કહે છે કે અમે સમી સાંજના જ પહેલગામના જે હલવાઈ જે છે ને, એને એને થોડું અમે ખટવ્યા એમ કહીએ છીએ. હવે શબ્દ આપેલો છે ખટવ્યા, ઓકે, એટલે પહેલેથી જ એમને એમણે શું કર્યું કે વધારે કમાણી કરાવી આપી. ખટવવું, વધારે કમાણી કરાવવી, સમજાય છે? એટલે પહેલેથી એમને ઓર્ડર આપી દીધો એટલે સ્વાભાવિક છે ને કે એ તો વધારે જ કમાવાની વાત કરશે. ઓકે, તો
વર્તે દિવસે વહેલી સવારે હળવો નાસ્તો કરી કેમેરા થર્મોસ તથા નાસ્તાના સાધનો ઘોડાવાળાને સોંપી અમે ત્રણે ચાલી નીકળ્યા. એ શબ્દ વાપર્યો છે, જો શું કીધું છે, વર્તે દિવસે વહેલી સવારે હળવો નાસ્તો કરી લીધો અને સાથે એમની સાથે કયા કયા વસ્તુ લઈ લીધા, તો કે કેમેરો, ઓકે, થર્મોસ અને નાસ્તાના સાધનો જે છે, ઓકે, તો પ્રવાસ જતી વખતે આ સાથે રાખવાના જે સાધનો જે છે એમને પણ લેખિકા જે છે એ લોકો સાથે લઈ લેતા હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ પાઠ જે છે ભાગ વનમાં આજે આપણે અહીંયા સુધીનો અભ્યાસ કરીશું. ઓકે, અને ત્યાર પછી આના પછી બીજા વિડીયો લેક્ચરમાં આપણે ચોક્કસપણે ભાગ બેમાં આગળનું સમજાય છે એટલે પાઠ બાકી જે છે ત્યાંથી આપણે કન્ટિન્યુ કરવાનો ચોક્કસપણે પ્રયાસ કરીશું. સમજાય છે? તો મેં તમને 3-4 જેટલા સવાલો કીધા, એ સવાલને પણ તમે લોકો લખી લેજો. સમજાય છે? કારણ કે સ્થળોના નામ એવા પ્રકારના છે. સમજાય છે? તો એને તમે વારંવાર લખશો એટલે તમને ચોક્કસપણે યાદ રહી જશે. થેન્ક યુ.